જોખીમનાથ ગામે સામાજિક અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાના આરોપીની ધરપકડ. કલ્પેશ મેર નામના યુવાનને દબોચી લઈ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી. મૃતકનું ધંધુકા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને RMS હોસ્પિટલ ધંધુકા ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો. પંથકના આગેવાનો સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા. રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા, ધંધુકા પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના પંથકના રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા પરિવારને સાંત્વના પાઠવવા. મૃતકની આવતીકાલે અમદાવાદ ઈસનપુર નિવાસ સ્થાનેથી સવારે 9 વાગે કરાશે અંતિમ સંસ્કાર. ધંધુકા RMS હોસ્પિટલના ચેરમેન પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના આગેવાનોએ પંથકના લોકોએ સામાજિક આગેવાન, સહજ સ્વભાવ અને સદાય લોકોની સેવામાં તત્પર આગેવાન ગુમાવ્યા હોવાની આપી પ્રતિક્રિયા. બોટાદ જિલ્લાના વિમનાથ ગામે ધરમશીભાઈ મોરડિયા કરીને જે RMSમાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હતા, એમની આશરે 88 વર્ષની ઉંમર છે. એમને એમના જ ગામના એક કલ્પેશ સૌજીભાઈ મેર નામનો વ્યક્તિ છે, એણે ગળાના ભાગે ધારિયું મારી અને ઈજા કરી દી. ઈજા દરમિયાન ધરમશીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને આ અંગે પોલીસે ફરિયાદ તેમજ PMની આગળની કાર્યવાહી હાથ ધરેલી. સાહેબ, અત્યારનું તો કારણ શું હોય છે? હાલ પ્રાથમિક રીતે તો ફરિયાદ પક્ષે એ પણ કંઈ જણાવી નથી શકતા. એ બાબતો ઉપર જ પોલીસની વિગતવારની તપાસ ચાલુ છે. વધુ તપાસમાં જે કહે હશે. અત્યારે આરોપી જે છે તે પરિચિત છે કે કેમ છે? બાજુમાં જ રહે છે, એમના ગામના જ છે, નાનું ગામ છે એટલે એકબીજાને ઓળખે. મારું નામ રાઠોડ મંગલસિંહ ધીરુભાઈ રાઠોડ, ભીમનાથ ઉપસરપંચ. જે આ ઘટના ઘટી છે, ધરમશીભાઈ પટેલ નામના જે આધેડની હત્યા થઈ છે, તમારી હાજરીમાં બનો. હા હાજી હાજી. કે હું ને ધરમશીભાઈ બંને લેલાની પાસે ઊભા હતા, બહાર લેલાની બહાર, અને તે પહેલાં ઘરે જઈને ઘરના એના દીકરાની બહુ જોડે ઝઘડા કરેલા છે. પછી મને ફોન આવ્યો એટલે હું ઊભો હતો, પછી આ ત્યાંથી નીકળી ગયો એટલે હું પાછો ઘરે જ હતો. પાછો ધરમશી કાકા આવ્યા એટલે મને થોડેક તે પાછો વાળીને હાથ પાડ્યો એટલે હું આવ્યા. અમે બંને દરવાજા બહાર જ ઊભો હતા, લેલાની બહાર. ધરમશીભાઈ ઘરમાં નથી ગયા અને આવીને તેમની સાથે બોલવા માંડ્યું. આ કલ્પેશભાઈ સવજીભાઈ મેર, પછી ધરમશી અહીં ભીમનાથનાથ છે, ભીમનાથના રહેવાસી, નજીક જ રહેશે. ધરમશી કાકાના ઘરથી આગળ 4-5 ઘર મૂકીને જ્યાંનું રહેણાંક છે. પછી તેણે કીધું, ભાઈ શું છે, તું કેમ આમ કરે મારી સાડે, તું આમ કેમ કરે, તારે શું વાંધો છે? તો કે તમે આમ છે, નોકરીનું મારું શું કર્યું ને આવું બધું બોલવા માંડ્યું. એટલે કે પછી કે હું આવું છું એમ કરીને સીધો એ ઘરે ગયો દોડાદોડ. ઘરે જઈને તીક્ષણ થયા દાંતી લોખંડના પાઇપ લઈને દોડાદોડ આવ્યો એટલે મેં કીધું રૂકી જા, બંધ થઈ જા, પાછો વળી જા. તા તો સીધો આવીને ધર્મશીભાઈને માથામાં ઘા કર્યો. ઘા કર્યો એટલે માથા ધર્મશીભાઈને માથામાં વાગ્યું અને એ ધર્મશીભાઈ બેભાન થઈને નીચે પડી ગયા. અને પછી મેં તો દૂર બધાને સાથ પાડ્યા. ત્યાં એમનો એક નોકર છે કલર કામવાળો, એ UPનો છે, એ બિચારો અંદરથી દોડ્યો. એક બેન દોડી અને એના હાથમાંથી તીક્ષણ હથિયાર આચ ઉચકાવ્યું, માથાકૂટ કરીને બેવું કરીને ઉચકાવીને એ પછી ભાગ્યો. અને પછી ધરમશીભાઈને અમે સારવાર અર્થે RMS હોસ્પિટલ મોકલ્યા. એનું હત્યાનું કરવાનું કારણ હજી કંઈ સમજાતું નથી. આવીને બોલવા જ માંડ્યો, તમે મને નોકરી માટે કેમ શું કર્યું? મારી નોકરી ના, પહેલાં નોકરી કાંઈ કરતો નહોતો. પહેલાં અહીંયા મધ્યાહન ભોજનમાં અમારી ભીમનાથ પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો. પણ ધરમશીભાઈ એની જોડે રહેતો, ધરમશીભાઈ એને ગમે એ કદાચ હોય, પણ ધરમશીભાઈને એવું કીધું કે મને નોકરી, તમે કેમ નોકરી ન અપાવી, ક્યાંય નોકરી, તમે મારા 3 વર્ષ કેમ બગાડ્યા ને આવું બધું બોલતો હતો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદનું ભીમનાથ ગામ છે. ત્યાં ધરમશીભાઈ મોરડિયા, જેમની ઉંમર વર્ષ આશરે 88, અને તેઓ ધંધુકા RMS હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે અને બીજી અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમની એ જ ગામનો એક વ્યક્તિ છે કલ્પેશ સૌજીભાઈ, જે આશરે 32-31 વર્ષની ઉંમરની છે. એણે ધારિયું મારી ગળાના ભાગે અને સારવાર દરમિયાન આ ધરમશીભાઈનું મોત નિપજાવેલ છે. હાલ તો ધરમશીભાઈના કુટુંબીજનો જે છે એમની ફરિયાદ અંગેની અને તપાસને લગતી અન્ય કાર્યવાહી ચાલુમાં છે. વ્યક્તિ જે છે કલ્પેશ સૌજીભાઈ એ પોલીસે એને ડિટેન કરેલો છે, પરંતુ તપાસ દરમિયાન એણે બનાવ બાદ કોઈ ઝેરી દવા પીધી હોય એવું ફલિત થતું હતું એટલે હાલ એ સારવાર હેઠળ છે. અને વિશેષ અમે એને વિશેષમાં પૂછપરછ કર્યા પછી કારણ અંગે સ્પષ્ટ કરી શકશું. હરીશભાઈ ધરમશીભાઈ પટેલ,
દર મંગળવાર બુધવારે આરએમએસ હોસ્પિટલ ધંધુકા આવતા અને અહીંયા વધોજીભાઈ ભીમજીભાઈ એમની સાથે બેસી અને અઠવાડિયામાં જે કંઈ નાની મોટી અહીં હોસ્પિટલની જરૂરિયાતો બીજી કોઈ જરૂરિયાતો એમાં ચર્ચાઓ કરી અને એના અનુસંધાને જ મિટિંગમાં આવેલ ત્યાંથી વધોજીભાઈની સાથે હિમનાથ એ મૂકવા ગયેલ એ ગતકાડીમાં ગયા જે આ ઘટના બની ત્યારબાદ હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે, અંતિમ સંસ્કારને લઈ કેવા પ્રકારની પ્રોસેસ ક્યારે કરવામાં આવશે અને ક્યાં કરવામાં અંતિમ સંસ્કાર અમદાવાદ મુકામે અમે રહીએ છીએ, નિવાસસ્થાન જોણ પાર્ક સોસાયટી ઈશનપુર અમદાવાદથી જમાલપુર સ્મશાન યાત્રા રહી છે. કેટલા વાગે? સવારે 9 કલાકે આવતીકાલે. હું ને ધરમસિંહભાઈ અને ભીમજીભાઈ છેલ્લા 30 વર્ષથી અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. દાદા, આ જે ઘટના સમગ્ર આજ બની, ઘટનાનો ક્રમ જે છે તે કયા પ્રકારનો? આમાં એ અંધણ નથી પડતી, શુભામાં બને કે આવા ગાંધી જેવા માણસને આવું બને એ અમારા ઓલા નથી આવતું. એ પ્રકારના સામાજિક અગ્રણી ન કે પાટીદાર સમાજ દરેક સમાજ અગ્રણી તરીકે એમની ખોટ હવે લોકોમાંથી નીકળશે, આખા અમદાવાદ જિલ્લાને ખોટ પડશે. એને આજે ઘટના છે અને જે જિલ્લામાં લોકોનો અત્યારે જે એક ચિંતાનો માહોલ છે કે હવે હવે પ્રકારે હવે અંતિમ વિધિને એ જે છે એ કેવી રીતે કરવો? અંતિમ વિધિ એમને કાલે ત્યાં અમદાવાદ થશે સવારે 9 વાગે અને અહીંથી બધા જવાના છે. પણ આ બન્યું એ કોઈના સ્વપ્નમાં નથી કે આવું ધર્મસિંહભાઈ ઉપર થાય એવું કોઈને ખ્યાલ ન આવે એમ, કારણ કે એને આખી જિંદગી કોઈનું ખરાબ નથી કર્યું. આયુર્વેદના ટ્રસ્ટી હોય કે અન્ય અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા, એમની સેવા પ્રવૃત્તિ કેટલા વર્ષોથી અને કેવા કેવા લોકોને તેઓએ મદદ કરી? છેલ્લા 30 વર્ષથી અમે એની સાથે જ છીએ અને એમની આગેવાની નીચે એમને બધા કામ કરતા અને બધી સેવામાં ગમે ત્યાં સેવાની જરૂર પડે તો ઊભા પગે એ રહેતા. આ હોસ્પિટલમાં હમણાં એમની તબિયત ન થઈ હતી તો અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત આવે. સમગ્ર પંથકમાં એક સેવાભાવી વ્યક્તિત્વ, અજાત શત્રુ, કોઈ પણ બીજાના ઝઘડા હોય તો હંમેશા સમાધાન કરાવનાર એવા મોરબીસી ધરમસિંહભાઈના જવાથી સમગ્ર પંથકમાં એક બહુ મોટી ખોટ પડી છે. હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. દુષ્કાળ હોય, ગાયોને ઘાસ નાખવાનું હોય, અતિવૃષ્ટિમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવાની હોય, રસોઈ બનાવીને એમને પહોંચાડવાની હોય તો હંમેશા ધરમસિંહભાઈ એ હાજર રહેતા. એમની સાથે ઔધવજીભાઈ અને ભીમજીભાઈ આ 3 જોડી ત્રિપુટી એ સમગ્ર પંથકમાં એક સેવાભાવી ત્રિપુટી છે અને એમાંથી આ ધરમસિંહભાઈના જવાથી સમગ્ર પંથકમાં એક બહુ ઊંડા શોકની લાગણી ઊભી થઈ છે. કોઈ પણનું કામ હોય તો ધરમસિંહભાઈ હંમેશા એમને ગુપ્તદાનથી પણ મદદરૂપ થતા. વિધવા બહેનોની સેવા હોય કે એને સહાય કરવાની હોય, કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ ફી જોતી હોય તો પણ ધરમસિંહભાઈને મળે, કોઈને નોકરી જોતી હોય તો પણ ધરમસિંહભાઈને મળે. એટલે એક પ્રકારનું આવું બહુમુખી વ્યક્તિત્વ જવાથી સ્વાભાવિક છે કે આ પંથકમાં એક ઊંડો શોક અત્યારે લાગણી પ્રસરી છે. જે કંઈ ઘટના બની છે ભયંકર દુઃખદ છે અને પોલીસ એની કાર્યવાહી કરી રહી છે, કડકમાં કડક સજા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અમારું આવું વ્યક્તિત્વ ખોવાથી જે રીતે જેમ જેમ વાત ખબર પડે છે એમ લોકો માનવા તૈયાર નથી કે આમની સાથે આવી ઘટના બની શકે, આવા અજાત શત્રુ સાથે આવી બની શકે એ કોઈને ખબર નથી. પણ કોઈ કાળે કેવી રીતે થયું ખબર નથી, પણ ક્યારેય ભૂલાશે નહીં. એમનું આખું પરિવાર, ભાઈ શ્રી હરેશભાઈ એ પણ આખું પરિવાર અહીંયા જ્યારે છે એમને સૌને અમે સાંત્વના આપીએ છીએ. સમગ્ર પંથક એમની સાથે છે, એમની લાગણી સાથે છે, એમની સેવાઓને યાદ કરે છે. આવતીકાલે
સવારે 9 વાગે એમના અમદાવાદના નિવાસસ્થાનથી એ સ્મશાન યાત્રા નીકળવાની છે અને આગળની જે કંઈ એમના માટેની જે કંઈ શોકસભા વગેરે હશે એની માહિતી પછી આપવામાં આવશે। પરંતુ અત્યારે તમામ પંથકના આગેવાનો અહીંયા બેઠા છે। આરએમએસ હોસ્પિટલ જે અમારે સૌરાષ્ટ્રથી અમદાવાદ સુધી વચ્ચે કોઈ પણ અકસ્માત બને તો અહીંયા આ સેવાનું કેન્દ્ર છે, લોકોને જીવ બચાવવાનું કેન્દ્ર છે। એ હંમેશા અહીંયા દર મંગળ અને બુધવારે ઉપસ્થિત રહેતા અને અહીંયા હાજર રહેતા અને દર્દીઓની સેવા કરવામાં એમણે પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું છે। એટલે આખી જિંદગી એમણે માત્ર સેવા કરી છે। આવું વ્યક્તિત્વ જવાથી સ્વાભાવિક છે બધાને દુઃખ થાય, એવું અમે પણ દુઃખની લાગણી અનુભવીએ છીએ।